ડિર સ્ટુડન્ટ્સ વી હેવ ઓલરેડી લર્ન્ડ હાઉ ટુ મેક સિમ્પલ સેન્ટેન્સીસ નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ કમ્પાઉન્ડ સેન્ટેન્સ યસ ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું કે સંયુક્ત વાક્ય એટલે કે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં ક્યાં ક્યાં ગ્રામેટિકલ ટૉપિક્સનો ઉપયોગ થાય તો કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં સૌ પ્રથમ ઉપયોગ શીખીએ આપણે યેટ બટ અને સ્ટીલ મિત્રો આ પ્રકારના સેન્ટેન્સમાં જે પણ ટોપિક્સ આવે છે ને એ સ્ટાન્ડર્ડ એથ અને નાઇન્થના જ છે આમાં આપણે વધારે ટાઈમ બગાડવાનો નથી કારણ કે આપણે હજી કોમ્પ્લેક્ષ શીખવા પણ બાકી છે તો યેટ બટ સ્ટીલ આમાં કંઈ કહેવા છે જ નહીં કે શી વોઝ અર્લી વાક્ય જવું હોય તેની વહેલી હતી શી મિસ્ડ ધ બસ વિરોધાભાસવાળું વાક્ય જોવા તો વિરોધાભાસવાળા વાક્યમાં એ વચ્ચે યેટ બટ સ્ટીલ ત્રણમાંથી કાંઈ પણ ચાલે ને ત્રણમાંથી કાંઈ પણ ઉપયોગ થયો હોય એનો મતલબ કે તમે આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવ્યું કહેવાય તો બટ સ્ટીલમાં વધારે એક્ઝામ્પલની જરૂર નથી વિરોધાભાસ દર્શાવવા વપરાય અને આમે આપણે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટમાં આ શીખી ગયા છીએ જો વધારે ડીપમાં જવું હોય તમારે તો ડિસ્ક્રાઈબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન જોઈ લેવાનું અને એમાં તમારે આ યાદ રાખજો આખું ફંક્શન લાગુ ના પડે આમાં માત્ર ને માત્ર એટ બટ અને સ્ટીલનો જ ઉપયોગ લાગુ પડશે સેકન્ડ છે ધેરફોર અને સો બહુ આપણે શીખ્યા છીએ આપણે કે બંનેનો મતલબ તેથી થાય કોઈ કાર્ય અને પરિણામ એની વાત કરવી હોય ત્યારે આપણે સો ફોરનો ઉપયોગ કરીએ જો ગુજરાતી તેને સખત કામ કર્યું હી ગોટ ગુડ માર્ક્સ તેને સખત કામ કર્યું તેથી તેને સારા ગુણ મળ્યા તો તેથી ગુજરાતી કરીએ

ફાસ્ટ કે તમારું કામ ઝડપથી કરો ફાધર વિલ બી એંગ્રી પિતાજી ગુસ્સે થશે તો જવાબ કેમ યોર અધરવાઇઝ બી એંગ્રી આ શરત મૂકી કહેવાય જેમ આપણે કેમ ઈફના ના ઉપયોગ શીખતા બસ એની જેમ અહીંયા આપણે આ ઓર અને અધરવાઇઝનો ઉપયોગ છે પણ યાદ રાખજો કે ઈફનો ઉપયોગ આમાં ન ચાલે ફોર્થ એન્ડ લાસ્ટ ટોપિક એ છે નોટ ઓનલી બટ ઓલ્સો એન્ડ અને એન્ડ આ ત્રણે ત્રણ ભેગા કારણ કે ત્રણે ત્રણનો ઉપયોગ સરખો પણ જરાક તફાવત જો એક્ઝામ્પલ જુઓ કે નેહા ઇઝ એ ટીચર કે નેહા એક શિક્ષિકા છે જેમી ઇઝ એ ટીચર નેહા એક ટીચર છે અને જેમી પણ એક ટીચર છે સાંભળજો બરાબર હવે હવે એમાં નોટ ઓનલી અને બોથ એન્ડ અને એન્ડ ત્રણેયનો ઉપયોગ કેમ થઈ જો નોટ ઓનલી નેહા બટ ઓલસો જેમી ઇઝ અ ટીચર બાકો જોજો બરાબર ઇઝ અ ટીચર જો આ વાક્ય આમ છે આપણી પાસે નેહા ઇઝ એ ટીચર અને જેમી ઇઝ એ ટીચર આપણે તો એમ જ કેવું છે બંને ટીચર છે પણ કહેવાની રીત જો બે બેમાં જો નોટ ઓનલી નેહા બટ ઓલ્સો જેમી ઇઝ અ ટીચર હવે આ જ વાક્યમાં બોથનો ઉપયોગ જુઓ બોથ નેહા એન્ડ જેમી આર ટીચર્સ દિસ ઇઝ ધ ડિફરન્સ કે નોટ ઓનલીથી બે કરતાં જોડો તો ક્રિયાપદ એક વચન બોથ વડે બે કરતાં જોડો તો ક્રિયાપદ બહુવચન અને એન્ડ તો આપણને આવડે જ છે વર્ષો જૂનું આવેલું આવે છે કે નેહા એન્ડ જેમી આર ટીચર્સ બસ મિત્રો કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં

આમાં જે કાંઈ ટોપિક્સ આપણે શીખવાના છે એ બધા જ ટોપિક્સ આપણે ઓલરેડી અલગ અલગ ફંક્શનમાં શીખી ગયા છે એટલે આમ જરાય ચિંતા નથી કરવાની આમાં કે સૌ પ્રથમ આમાં શીખીએ આપણે બધા જ પ્રકારના નાઉન ક્લોઝનો ઉપયોગ હવે મિત્રો નાઉન ક્લોઝ ટોપિક એવો છે ને એ હાલની પેપર સ્ટાઇલ મુજબ તમારે સિલેબસમાં ક્યાંય આવતો નથી પણ એના ઉપયોગથી તમે બે વાક્યોને બહુ સરસ જોડી શકો તમે એક્ઝામ્પલ જુઓ એકદમ ઇઝી છે કે જો પેલું એક્ઝામ્પલ નંબર વન જોઈએ આપણે કે યુ આર હાર્ડ વર્કિંગ તમે સખત મહેનતું છો ઇટ ઇઝ ટ્રુ એ સાવ સાચું છે હવે આ વાક્યને નાઉન ક્લોઝનો ઉપયોગ કરીને બે રીતે જોડાય જુઓ એક પહેલું ઇટ ઇઝ ટ્રુ ધેટ એ સાચું છે કે યુ આર હાર્ડ વર્કિંગ આમાં જ નાઉન ક્લોઝનો બીજો ઉપયોગ ધેટ યુ આર બિઝી ઇઝ ટ્રુ પણ બાળકો આના કરતા છે ને આપણને આ નંબર વન બહુ મજા આવી જાઓ એ સાચું છે કે આમાં છે ને બધા જ પ્રકારના વાક્યો ક્યાં આવે હું માનું છું કે મારું માનવું છે કે આઈ બિલીવ ધેટ બસ આ પ્રકારના વાક્યોને ધેટથી જોડવાના હોય આમ તો આપણે જોડતા જ હોય પણ આપણને ખબર ન હોય કે નાઉન ક્લોઝ બને હવે નાઉન ક્લોઝની બીજી એક વ્યાખ્યા કીધું દઉં સિમ્પલ ભાષામાં નાઉન ક્લોઝ મતલબ ધેટ ડબ્લ્યુ એચ વર્ડ બરાબર એચ પ્લસ વર્ડ પ્લસ ક્રિયાપદ આવે એટલે પણ આપણે મેં કીધું ને એક્ઝામમાં છે નહીં એટલેના એટલે આમાં તો પ્રકાર એ ચાર ચાર પ્રકાર છે નાઉન ક્લોઝના બીજા પણ એ શીખવાની જરૂર છે નહીં આપણને બસ આ ઉપયોગ આવડી ગયો આપણે તો બે વાક્ય જોડવાથી કામ છે સિન્થેસિસ શીખી જઈએ આપણે નાઉન ટ્લોઝ વચ્ચે આવ્યું એટલે થોડીક હાઈલાઇટ આપી એક્ઝામ્પલ નંબર ટુ વેન વિલ હી કમ ઇટ ઇઝ અનસરટેન તે ક્યારે આવશે ને એ અચોક્કસ છે તો એના જવાબ પણ બે રીતે જુઓ ઇટ ઇઝ વેન હી વિલ કમ જો મેં વાત કરી આ આ ધેટવાળું હોય નાઉન ક્લોઝ આર્યું અને આ વેન વાળું પણ નાઉન ક્લોઝ બન્યું આપણે જોવાનું એક જ છે ધેટ પ્લસ કરતા ક્રિયાપદ અને વેન પ્લસ કરતા ક્રિયાપદ તો આ કેમ ધેટથી શરૂ કર્યું આપણે તો આ વેનથી પણ શરૂ થાય કે વેન હી કમ

એ ગીતામાં કહેવાયું છે તો જુઓ આન્સર કેમ કહી રહ્યો ઇટ સેઝ ઇન ધ ગીતા ધેટ ગીતામાં કહેવાયું છે કે વર્ક ઇઝ વર્સિપ આ ધેટવાળું બહેનું આપણું નાઉન ક્લોઝ એક્ઝામ્પલ નંબર ફાઈવ વેર ડઝ મિસ્ટર મોદી લીવ ડુ યુ નો મિસ્ટર મોદી ક્યાં રહે છે તમે જાણો છો તો જો કેમ જોડવું આપણે ડુ યુ નો વેર મિસ્ટર મોદી લીવ્સ હવે મિત્રો આમાં તું વેર ડઝ મિસ્ટર મોદી લીવ એનું શું નાખ્યું આપણે વેર મિસ્ટર મોદી લિવ્સ મતલબ એક જ વાક્યમાં બે પ્રશ્નાર્થ વાક્યો ના હોય તો ડુ યુ નો આપણે આગળ લીધું તો બીજું વાક્ય જે ડબલ્યુ એચ વાળું હોય ને એને તમારે સાદું બનાવવું પડે કારણ કે નિયમ આપણે હું વાત કર્યો તો કે નાઉન ક્લોઝ મતલબ ડબલ્યુ એચ એચ ઓ ડબલ્યુ કે દેટ પ્લસ કર્તા ક્રિયાપદ આ તો જ રચના બને જો આ રી વેર

આન્સર કેમ થાય માય ફાધર સેઝ ધેટ મારા પિતાજી કહે છે કે શું કહે છે કે હાર્ડવર્ક બ્રિંગ્સ ગુડ રિઝલ્ટ આ ધેટ વાળું આખું બને આપણું નાઉન ક્લોઝ એક્ઝામ્પલ નંબર સેવન જીમી સેડ સમથિંગ આઈ કુડ નોટ અંડરસ્ટેન્ડ જીમીએ કંઈક કીધું મને સમજાણું નહીં તો આ જવાબ થોડોક નવો જો કે આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ મને સમજાણું નહીં શું ન સમજાણું વોટ જીમી સેડ આમાં શું કર્યું આપણે આ સમથિંગ હતું સમથિંગ એ સમથિંગ દૂર કર્યું સમથિંગની બદલે મૂકી દીધું આપણે વોટ અને પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ મને સમજાણું નહીં કે જીમીએ શું કહ્યું તો શું કહ્યું એટલે આપણે વોટ મૂક્યું અને આમાંય ઇન્ડિકેટર આમાં સમથિંગ છે એટલા માટે તો અહીંથી ખબર પડી કે આપણને જો સમથિંગવાળું આ પ્રકારનું વાક્ય આવે તો સમથિંગ દૂર કરવાનું અને આ વોટ મૂકી દેવાનું એક્ઝામ્પલ નંબર એટ શી ઓલવેઝ સ્પીક ટ્રુથ તેની હંમેશા સત્ય જ બોલે છે ઇટ ઇઝ માય બિલીફ તે મારી માન્યતા છે એ મારી માન્યતા છે કે તો કેમ વાક્ય થાય ઇટ ઇઝ માય બિલીફ દેટ બસ આ સિમ્પલ જો સાવ વાક્ય આપણું ઇટ ઇઝ માય બિલીફ દેટ શી ઓલવેઝ સ્પીક્સ ટ્રુથ અથવા માય બિલીફ ઇઝ ધેટ મારી માન્યતા એ છે કે શી ઓલવેઝ સ્પીક્સ ટ્રુથ આમ પણ ચાલે બસ આપણે જોવાનું છે એ કે બે વાક્ય વચ્ચે સૌેક મૂકો તોય વાંધો નહીં વાક્યની શરૂઆત મૂકો તોય વાંધો નહીં પણ ધેટ ડબલ્યુ એચ કે એચઓ ડબલ્યુ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ આવવું જોઈએ એ પૂરું થયું આપણું નાઉન ક્લોઝ હવે આવે છે બધા જ પ્રકારના એડજેક્ટિવ ક્લોઝ બરાબર નામ ભલે મોટા મોટા રહ્યા અંદર જે ટોપિક આવે છે ને એ બધા જ ટોપિક તમે શીખી ગયેલા છો એડજેક્ટિવ એટલે શું થાય વિશેષણ ક્લોઝ તો ક્લોઝ મતલબ શબ્દોનો સમૂહ અહીંયા કોઈ શબ્દ ના આવે એડજેક્ટિવ ક્લોઝ તરીકે આખો શબ્દોનો સમૂહ આવે તો અહીં આપણે પહેલો વારો કાઢીએ હુ હુમ હુઝ વિચ વેર વેન વાય સચ એઝ ને સેમ એઝ ટોપિક બધા જ મિત્રો આપણે અલગ અલગ ફંક્શનમાં શીખી ગયેલા છીએ એક્ઝામ્પલ નંબર આપણે એક પછી એકના જ લઈ હું વાળું લેશું પછી હું વાળું લેશું તમને સમજવામાં આવશે આપણે અધૂર વાક્ય પૂરું કરીએ અહીંયા શું કરશું આપણે બે વાક્ય આપ્યા હોય એને આપણે જોડીને એક વાક્ય બનાવી જો સિક્સ લેંગ્વેજીસ આ એ ટીચર છે તે છ ભાષા જાણે છે તો દિસ ઇઝ અ ટીચર

કે જેને ટીચરે ગઈ કાલે સજા કરેલી આહુ વાળુ આહુ વાળુ હવે જોઈએ એક હુઝ વાળુ હિયર ઇઝ ધ ગર્લ એ છોકરી છે હર પર્સ ઇઝ સ્ટોલન તો આય આવી સંબંધ વિભક્તિ આવી તો હરનું નું કર્યું આપણે હુઝ કે હિયર ઇઝ ધ ગર્લ હુઝ પર્સ ઇઝ સ્ટોલન ફરી કહી દઉં ઉત્તર થોડીક એટલા માટે કરી જઈ કે આ બધા ટોપિક આપણે આની પહેલાં આવી ગયેલા છે ફંક્શન હતું આપણું ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ આ એ ફંક્શન આપણે પણ બે વાક્યને જોડવા કેમ એ જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર ફોર હી ગેવ મી આપી ઇટ ઇઝ ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન આ ઇટની વાત છે નીરજીની વાત છે એટલે અહીંયા મૂકીએ આપણે વિચ તો હી ગેવ મી અ પેન વિચ ઇઝ ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન એક્ઝામ્પલ નંબર ફાઈવ દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ દિવાળી એ તહેવાર છે ચિલ્ડ્રન એન્જોય ફાયર ક્રેકર્સ બાળકો ફટાકડાનો આનંદ માણે છે તો દિવાળી ધ ફેસ્ટિવલ અને કહેવાય સમય પ્લસ 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 વેન સ્થળ વેર વાય જૂનો જાણીતો નિયમ આપણો તો દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ દિવાળી એ ફેસ્ટિવલ છે વેન કે જ્યારે ચિલ્ડ્રન એન્જોય ફાયર ક્રેકસ સમયની વાત છે એટલે સમય પ્લસ વેન મૂકીએ હવે એક્ઝામ્પલ નંબર સિક્સ બસ થર્ડ ની વાત કરીએ તો થર્ડ પ્લસ વેર કે પોરબંદર ઇઝ ધ place ગાંધીજી વોઝ બોન ધેર ગાંધીજી ત્યાં જન્મેલા તો પોરબંદર એ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજી જન્મેલા પોરબંદર ઇઝ ધ place વેર ગાંધીજી વોઝ બોન આવ જોઈએ હવે રીઝન પ્લસ વાય વાળું આ ફિક્સ બસ કઈ દાખલો જો હુમ હુઝ વિથ તો આપણને આવડે જ છે હવે નવા કદાચ તમને લઈ ગયા હોય ક્યાં વેન વેર વાય તો એમ યાદ રાખવાનું કે સ્થળ પ્લસ વેન સ્થળ પ્લસ વેર સ્થળ પ્લસ વેર સમય પ્લસ વેન અને આમાં આવશે હવે રીઝન પ્લસ વાય જો શી લેફ્ટ ધ ક્લાસ અર્લી તેણીએ ક્લાસ વહેલો છોડી દીધો આઈ ડોન્ટ નો ધ રીઝન મને કારણ ખબર નથી

વીચ વાળું જ વાક્ય હોય ને એમાં સચનો ઉપયોગ થાય વીચનું વાક્ય તમે સામે રાખજો આ સમજવું બહુ સહેલું પડશે કે હી ગેવ મી સચ એ પેન એઝ ઇઝ ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન વીચ વાળું કેમ કર્યું આપણે આમ હી ગેવ મી અ પેન વીચ ઇઝ ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન તો જ્યાં વીચ હતું ને ત્યાં મૂકી દીધું આપણે એઝ એની આગળ જે નામ હોય એની આગળ મૂકી દો સચ એટલે આ પૂરું તો સચેસનો જ બીજો ભાઈ એટલે સેમ એસ તો યુ બોટ એ કાર તમે કાર ખરીદી આ કઈ કાર છે આ હેડ બોટ ધેટ કાર ફ્રોમ મુંબઈ મેં એ કાર મુંબઈથી ખરીદેલી તો મતલબ આપણે એમ કેવું છે તમે એ જ કાર ખરીદી કે જે મેં મુંબઈથી ખરીદેલી તો યુ બોટ ધ સેમ કાર એઝ આઈ આઈ હેડ બોટ ફ્રોમ મુંબઈ સામેથી ધેટ કર કાઢી નાખવું આપણે કારણ કે એક વાક્યમાં એકને એક નામ બીજી વાર તો ન મૂકવાનું હોય એક્ઝામ્પલ નંબર ટેન એન્ડ લાસ્ટ આઈ ડોન્ટ લાઈક ધ બોયસ મને છોકરા નથી ગમતા ધે આર ડર્ટી જે ગંદા હોય તો આઈ ડોંટ લાઈક સચ બોયસ મને એવા છોકરા નથી ગમતા કે જે ડરટી હોય તો એડજેક્ટિવમાં શું હોય કે માત્ર એક વર્ડ આવતો હોય અહીંયા આખો શબ્દોનો સમૂહ આવે એટલા માટે જ એને કહેવાય છે એડજેક્ટિવ ક્લોઝ તો બસ આ લાસ્ટ એક્ઝામ્પલ સાથે આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં એડજેક્ટિવ ક્લોઝનો ઉપયોગ પૂરો કરીએ હવે આપણે આગળ જોવાનો છે એડવર્બ ક્લોઝનો ઉપયોગ તો પેલા શીખી લઈએ આપણે એડવર્બ એટલે શું તો એડવર્બ એટલે થાય ક્રિયા વિશેષણ કેવી રીતેના જવાબમાં આવે એને કહેવાય એડવર્બ એક્ઝામ્પલ આપું ડીડ ધેટ વર્ક નાઇસલી મેં તે કામ સુંદર રીતે કરેલું કેવી રીતે તો ઇઝ એન પણ આપણે અહીંયા છે ને કોઈ વર્ડ આવે અહીંયા ક્લોઝ આવશે ક્લોઝ એટલે શબ્દોનો સમૂહ બીજું કંઈ નહીં તો અહીંયા કેવી રીતે પ્રશ્ન પૂછો ને એક વર્ડ ના આવે શું આવે એક ગ્રુપ ઓફ વર્ડ એટલે કેવાય શબ્દ સમૂહ પણ અહીંયા જ જોઈએ આપણે હવે કે આમાં કયા કયા પ્રકારના કન્જક્શન્સ અને કયા કયા પ્રકારના ગ્રામેટિકલ ટોપિકનો ઉપયોગ થાય એ પેલા લિસ્ટ જોઈ લીજો આપણે તમને ખ્યાલ આવશે કે મોટા ભાગના ટોપિક આપણે શીખી ગયા છીએ જો પેલું છે એડવર્ડ ક્લોઝ ઓફ પ્લેસ તો વેર અને વેર એવર રીઝન તો બિકોઝ સિન્સ ને એઝ રિઝલ્ટ સો ધેટ સચ ધેટ પછી પર્પઝ તો સો ધેટ ઇન ઓર્ડર ધેટ અને ધેટ પછી ડિગ્રી તો ડિગ્રીમાં આવે પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ પછી મેનર તો મેનરમાં છે એઝ અને લાઈક પછી એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમ તો ટાઈમમાં છે વેન વાઇલ બિફોર આફ્ટર ટીલ અિલ એઝ એઝ નો સુનર ધેન હાર્ડલી વેન પછી આવે એડવર્ડ ક્લોઝ ઓફ કન્ડિશન ઇફ અને અનલેસ આ પણ આવી ગયું છે લાસ્ટ છે

કે જ્યાં તેના પેરેન્ટ્સ બેઠેલા તો હી રીચ વેર હિઝ પેરેન્ટ્સ વેર સિટિંગ જો કે પહેલામાં કેવું હતું કે સ્થળ પ્લસ વેર એ જુદું આમાં તો શું થાય આગળ સ્થળ ના હોય જો એટલે ખબર પડી જાય પણ ભલે તમને તો આપણે તો શું છે અહીંયા એડવેબ ક્લોઝ છે કે એડજેક્ટિવ ક્લોઝ છે આપણે ક્યાં કંઈ ફેર પડે આ તો પહેલાંના વખતમાં પરીક્ષામાં આવતું ને તો તકલીફ પડતી પણ અહીંયા તો મિનિંગ જ છે હી રીચ પહોંચ્યો ક્યાં પહોંચ્યો કે જ્યાં તેના પેરેન્ટ્સ બેઠેલા કોઈ સામેના વાક્યમાંથી ધેર કાઢી નાખવાનું એ ભૂલાય નહીં એક્ઝામ્પલ નંબર ટુ આઈ વિલ ગો હું જઈશ ક્યાં જઈશ યુ વિલ ગો ધેર જ્યાં તમે જશો તો વાક્ય કેવું બનાવવું છે આઈ વિલ ગો વેર એવર યુ કાર આઈ વિલ ગો વેર એવર યુ ગો કે જ્યાં જ્યાં તમે જશો ત્યાં ત્યાં હું જઈશ હવે વેર અને વેર એવરની ચર્ચા આપણે થઈ ગઈ છે એકવાર એટલે અહીંયા કરવાની થતી નથી બસ પૂરું બીજું જોઈએ આવે રીઝન તો બીકોઝ સિન્સ ને એસ બહુ જૂના સભ્યો છે આપણા કુટુંબના બહુ સારી રીતે જાણીએ છીએ આપણે આને કે બીકોઝ એટલે કારણ કે બે વાક્યની વચ્ચે જ આવે જ્યારે સિન્સ અને એઝ એનો મતલબ પણ કારણ કે થાય પણ એનો ઉપયોગ બે વાક્ય વચ્ચે પણ થાય અને વાક્યની શરૂઆતમાં પણ થાય એક્ઝામ્પલ જુઓ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ તે એક્ઝામમાં ફેલ થયો વોઝ લેઝી તે આરસુ હતો તો હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ બિકોઝ અથવા એઝ અથવા અથવા સિન્સ વોઝ લેઝી તો આમ પણ થાય એઝ અથવા તો સિન્સ વોઝ લેઝી ગુજરાતી આમ જ થાય કે કારણ કે તે આડસુ હતો તેથી એક્ઝામમાં ફેલ થયો તો આ થયું આપણું એડવર્ડ ક્લોઝ ઓફ રીઝન હવે જોઈએ એડવર્ડ ક્લોઝ ઓફ રિઝલ્ટ સો દેટ અને સચ દેટ એનું એક્ઝામ્પલ નંબર વન શી રીચ ડ લેટ તેની મોડી પહોંચી શી કુડ નોટ મીટ વિરાટ તે વિરાટને મળી ન શકી તો આપણે એમ કેવું છે હજુ આમ જુઓ ને તમે તો શી રીચ ડ લેટ સો શી કુડ નોટ મીટ હાલે જ વાક્ય તમારું સાચું જ છે પણ અહીંયા આપણે સો ધેટનો ઉપયોગ કરવો છે આપણે રિઝલ્ટવાળું બનાવવું છે તો આમ જ બનાવવું પડે શી રીચ સો લેટ દેટ તેની એટલી બધી મોડી પહોંચીને કે શી કુડ નોટ મીટ વિરાટ એટલી બધી મોડી પોચી કે વિરાટને મળી શકી નહીં એક્ઝામ્પલ નંબર ટુ સરદાર પટેલ વોઝ અ વેરી બ્રેવ મેન કે સરદાર પટેલ છે ને એ ખૂબ જ બ્રેવ મેન ખૂબ જ બહાદુર માણસ હતા હી કુડ ટેલ એની વન તે કોઈ પણ કંઈ પણ કહી દેતા સચ ધેટનો ઉપયોગ કેમ થયો જો કે સરદાર પટેલ વોઝ સચ એ બ્રેવ મેન ધેટ સરદાર પટેલ એવા બહાદુર માણસ હતા કે હી કુડ ટેલ એની વન એનીથીંગ તે કોઈ પણ ને કંઈ પણ કહી દેતા એટલે આમ સાચા હો પાછા એ જવાહરલાલ નહેરુથી પણ ના બીતા અને ગાંધી બાપુથી પણ ના કહેતા એમ કહેવાય કે કાણાને કાણો જ કહેતા એ